ગવર્મેન્ટ પૂછે સ્વામિનારાયણને સત્સંગ એને ઘરે જન્મ થયો એટલે સ્વામિનારાયણ છું. પણ સ્વામિનારાયણ ભગવાનનું મહાત્મ્ય ના હોય તો ભગવાનના આશરાની દ્રઢતા નથી રહેતી. કે મારા ઈષ્ટદેવ કેવા સર્વોપરી છે, એનું મહાત્મ્ય કેવું અદ્ભુત છે, તો એટલી બધી દ્રઢતા થાય. કંઈ પણ થાય તો સ્વામિનારાયણ, કંઈ પણ થાય તો મહારાજ આમું જ જોવાય, પ્રભુનું જ બળ લેવાય, પ્રભુનો જ આધાર લેવાય. એ દ્રઢ નિષ્ઠાની, દ્રઢ આશ્રયની નિશાની છે. ભગવાનનો પહેલામાં પહેલો દ્રઢ આશરો, હું તમારો ને તમે મારા, મારું દુઃખમાંથી ઉગાડનારાય તમે છો ને સુખના દેનારા પણ તમે છો, એવું જે માને ને ઉપાય ભગવાનનો જ લે એ દ્રઢ આશરો. એટલે દરેક સત્સંગે આશરો દ્રઢ રાખો. આશરો આશરામાં પોલ હોય તો પછી ગમે એટલા સાધન કરો બહુ બરકત આવે નહીં. એટલે સ્વામિનારાયણ ભગવી બાપા કહેતા, મીળું લખીએ, એક મીળું, બે મીળા, એનું પ્રાઇસ કેટલી? જીરું. એક હાથે 100 જીરા લખીએ અને કંઈક આની કિંમત કેટલી? જીરો. અરે લાખ લખો ને જીરા તો એની કિંમત જીરો. આગળ એકડો મૂકીએ ને પછી જીરો લખીએ તો 10, પછી જીરો મૂકીએ તો 100, પછી 1000, 10000, લાખ. મીણા મૂકવામાં મેં એના ગુણાકાર થતો જાય. એકડે અગત્યની વાત એકડો. એમ આધ્યાત્મિક જીવન જીવનાર માટે એકડો એ ભગવાન છે, અને ભગવાનનો દ્રઢ આશરો હોવો જોઈએ. હું તમારો ને તમે મારો. તો પછી ભગવાન કહે, પછી જે જે તમે નિયમ ધમ પાડશો, ભજન ભક્તિ કરશો, કથા વાર્તા સાંભળશો, સેવા કરશો, એમ મીણા વધતા જશે, તમારું પુણ્ય વધતું જશે. પણ એકડો જ નહીં હોય, ગમે એટલા નિયમ ધમ પાડશો, ગમે એટલી કથા કરશો, પંડિતાય બતાડશો, એનું ફળ કાંઈ નહીં મળે. યાદ રાખો, જગતમાં વાહવા થશે, જગતમાં માન મોટપ મળશે, 5-50 જણ હારતોરા કરનારા મળશે, પણ આત્માને કંઈ નહીં મળે, દેહને મળશે. પણ ભગવાનનો દ્રઢ આશરો હોય તો આત્માનો પાવર વધશે. એટલે મહારાજે કહ્યું કે આપણે દ્રઢ આશરો રાખો. પહેલામાં પહેલું સ્ટેપ આશરો દ્રઢ રાખવું.